હું મારી જાતને ઘણીવાર બહુ ભાગ્યશાળી માનું છું કે આ કાર્યક્રમના સૂત્રધાર તરીકે મારી પસંદગી કરવામાં આવી, કારણ કે કદાચ આ કાર્યક્રમ હું ન કરતો હોત તો ઘણા એવા લોકોને મળવાની તક મને ન મળી હોત જે આ કાર્યક્રમ દ્વારા મળી. આજે એવા જ એક વ્યક્તિને આપણે મળવા જઈ રહ્યા છીએ કે જે એમ તો આ શોના બહુ મોટા પ્રશંસક છે. એ વાત સાચી છે કે આ શોના એ દર્શક નથી, પણ આ શોના એ બહુ મોટા શ્રોતા છે. આવો મળીએ. નમસ્તે સોહમભાઈ, ગોંડલમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ. નમસ્તે દર્દી. નમસ્તે સર. હું આજે ખરેખર મારી જાતને બહુ નસીબદાર સમજું છું કે મને તમને મળવાની તક મળી છે. મારે એક સવાલ પૂછવો છે તમારી સાથે આ કાર્યક્રમની સફર આપણે આગળ વધારીએ પહેલાં, કે તમે કઈ રીતે આ કાર્યક્રમ એન્જોય કરો છો? તમારી વાતો, તમારી મસ્તી, એ બધું મને પણ ફીલ થાય છે. અને પ્લસ હમણાં થોડા દિવસ પહેલાં જ એક એપિસોડ એવો હતો કે બહુ જ ગંભીર પરિસ્થિતિ હતી. મતલબ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જે ઘરમાં તમે જાઓ છો એના એ વ્યક્તિ જેવા થઈ જાઓ છો તમે. એટલે મને પણ આ શો બહુ જ ગમે છે. અને ખાસ તમારું જે જનરલ નોલેજ છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે, મને એ જનરલ નોલેજ ખૂબ જ કામ આવે છે. અચ્છા, એટલે સવાલ જવાબનો જે રાઉન્ડ હોય છે ક્વેશ્ચન આન્સરનો, એ તમને ઉપયોગી થાય છે તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે? હા સર. ઓહો, એટલે એ તમે ધ્યાનથી સાંભળો છો અને પછી એને યાદ રાખો છો? હા ચોક્કસ, કેમ નહીં. અને ખાસ આ શો જોવાનું મારું કારણ કે લાઈફમાં ગમે તેવી સિચ્યુએશન હોય છે આખા દિવસ દરમિયાન, તો તમારો જે આ શો અને એમાં પણ જો તમારી મસ્તી, સ્માઈલ એ બધું જોઈને મને મારું દુઃખ ભૂલાઈ જાય છે. થેન્ક યુ સો મચ દર્દી. પણ એક મારી ક્યુરિયોસિટી માટે હું તમને એક સવાલ પૂછીશ. તમારા અભ્યાસ વિશે મેં જાણ્યું કે બહુ જ સારો અભ્યાસ તમે કર્યો છે. એમ એ બી એડ સુધીનો અભ્યાસ તમે કર્યો છે અને એ પણ ઓપન કોલેજ અને ઓપન યુનિવર્સિટીમાંથી. તો મારો સવાલ હવે તમને એ છે કે શા માટે પોતાના જેવા બાળકો સાથે તમે અભ્યાસ પૂર્ણ ન કર્યો? બીએડ એટલે તાલીમ વર્ગ, તો એમાં જે નોર્મલ શિક્ષિકા ભણાવે છે એ જ વસ્તુ મારે ભણાવવાની હોય છે. તો એ લોકો દેખતા બાળકો સામે મારે હું બ્લાઇન્ડ છું એવું ફીલ ન થાય એટલા માટે ઘરેથી જ પૂરી તૈયારીઓ કરવી પડે છે. તો અત્યારે સપોઝ અત્યારે તમે મારી સામે છો, તો એ વ્યક્તિ તમે કોઈ વ્યક્તિ મને વાંચી આપે અથવા મારા બ્રેઇલ પુસ્તકો છે કે જેના દ્વારા હું મારી તૈયારીઓ કરી શકું. અને હવે ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે એટલે આપણે બ્રેઇલ પુસ્તકોની પણ જરૂર નથી પડતી. સર, તમે જે સ્માર્ટફોન યુઝ કરો છો એ જ સ્માર્ટફોન અને અમારા થોડા નવા ઇન્સ્ટ્રુમેન્ટ કે જેના દ્વારા અમે જે કંઈ રેકોર્ડ કરીએ છીએ એ બધું રેકોર્ડિંગ અમને મળી જાય છે અને અમે પણ નોર્મલ વ્યક્તિની જેમ જ તૈયારી કરી શકીએ છીએ. અને એમાંની હું પણ એ જ છું. કઈ રીતે તમે સ્માર્ટફોન યુઝ કરો છો અને કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરો છો થોડુંક મારે જાણવું છે. ડુ યુ હેવ યોર ફોન રાઈટ નાઉ? યા. ઓકે, પ્લીઝ. મારે રેકોર્ડ કરવું છે તો આપ
માનવો હોય અને એક વાત માટે ફરિયાદ કરવી હોય તો એ આભાર કઈ વાત માટે માનશો અને ફરિયાદ શું છે? સારામાં સારી કણસાગરા કોલેજ છે ત્યાંના ઉમા મેડમ અને મીના મેડમ, એ બંને મેડમનો મને ખૂબ જ સપોર્ટ કે મારું જે પણ રેકોર્ડિંગ હોય, જેટલો સિલેબસ હોય એ બધો સિલેબસ પૂરો થઈ જાય અને મારા સુધી પહોંચે એના માટે એ લોકો મને કોલેજે લઈ જાય, મૂકી જાય, આ બધું જ કરી શકે. તો એના માટે હું ગોડને ખૂબ ખૂબ આભારી છું. અને મને આવા સરસ ઘરમાં મારા પેરેન્ટ્સ મળ્યા છે કે જેના સપોર્ટથી આજે હું છેક ટીવી સુધી પહોંચી ગઈ છું. અને ફરિયાદ તો દેખાવામાં સુંદર નથી, મનથી પણ ઘણા સુંદર છો તમે. થેન્ક યુ સો મચ કે તમે આ કાર્યક્રમમાં ભાગ લીધો અને મને તક આપી કે હું તમને મળી શકું. ભલે હું ક્વોલિફાઈડ થાવ કે ન થાવ, પણ મારે પેલા ભમરડો હતો સોહમભાઈ, તમે એવું કહેતા કે ફેરવી નાખો ફરી એકવાર આ ભમરડો, આ જ સ્ટાઈલથી તમે બોલો છો હજુ પણ હવે ફેર એટલો છે કે ફરી એકવાર ફેરવી નાખો આ ચક્કર. મારે માત્ર એ ચક્કર કે ભમરડો અને પેલી સ્ટોપ વોચ, કે હમણાં જ એકવાર એવું બન્યું કે પેલા પાર્ટિસિપન્ટને તમે આંખો બંધ કરીને એરિયામાં સ્ટોપ વોચ ગોતાવી. હવે સ્ટોપ વોચ શું છે? વોચ તો ખબર છે, ભાઈ સ્ટોપ વોચ એ મને જોવી છે. આ બે વસ્તુ જોયા પછી જ્યારે હવે ડેલી બોનસ આવશે આજથી, ત્યારે હું ફીલ કરીશ કે ચક્કર એટલે આ અને સ્ટોપ વોચ એટલે આ. હા બિલકુલ બિલકુલ, તમે ક્વોલિફાઈ થાવ કે ન થાવ, આ ડેલી બોનસની જે જે પ્રોપર્ટી છે, માત્ર સ્ટોપ વોચ કે ચક્કર નહીં, બધી જ તમને હું ફીલ કરાવીશ. પૂનમબેન પ્લીઝ આવો. પૂનમબેન, પૂનમબેન તમારી બાજુમાં બેઠા છે અને આ છે આજના આપણા સેકન્ડ પાર્ટિસિપન્ટ ધરતીબેન. તો પૂનમબેન તમારો પણ એક પરિચય બંધુઓને આપી દઉં. પૂનમબેન પણ બંધુઓ ગોંડલમાં જ રહે છે અને પોતાનું એક નાનકડું ઘરમાં બ્યુટી પાર્લર ચલાવે છે, રાઈટ? તો પૂનમબેન અને ધરતીબેન, શરૂ કરીએ તમારી સાથે આપણો ક્વોલિફાઈંગ રાઉન્ડ. શરૂ કરીએ બંધુઓ, ફોર્ચ્યુન બેસન પ્રેઝન્ટ્સ ડેલી બોનસ. ધરતી અને પૂનમ, ગ્લાસ ખાલી પાણી પીવાના કામમાં નથી આવતો, ગેમ રમવાના પણ કામમાં આવે. સર મારે એક સવાલ. બિલકુલ બિલકુલ. સર તમે શાયરીઓ બહુ સરસ બોલો છો, હું ડેલી બોનસમાં રોજે સાંભળું છું, તો આજે પણ એક શાયરી થઈ જાય? પણ મેં એવું સાંભળ્યું છે કે તમે ગાવું પણ બહુ સરસ. હા મેં પણ ડેલી બોનસ ઉપર એક સોંગ બનાવ્યું છે. પહેલા ડેલી બોનસ પર સોંગ બનાવ્યું છે? હા. તો તમે પહેલા એ સોંગ જે તમે બનાવ્યું છે એ ગાઓ. ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઈટ.
હજુ છે ઓ સોરી 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 પ્લીઝ કન્ટિન્યુ હજાર હપ્તા જેણે પૂરા કર્યા છે લોક લાગણી ને એ મેળવી ગયા છે ફૂલ્યો અહીં તો નોલેજ નો ભંડાર કલર્સ ગુજરાતી નો માનું હું આભાર શોની આવરદા વધશે નારી શક્તિ આવશે શોની આવરદા વધશે નારી શક્તિ આવશે મૌન વ્રત છે આજે તો પૂનમબેન અને ધરતીબેન કમિંગ બેક ટુ ધ ટ્રેક મેં તમને કહ્યું કે આ ગ્લાસમાં જે હું પાણી પી રહ્યો છું એ ગ્લાસ પાણી પીવાના તો કામમાં આવે જ છે પણ આજે એ ગેમ રમવાના પણ કામમાં આવશે પૂનમબેન અને ધરતીબેન ઓ પડી ગયો ગ્લાસ પણ એ ગ્લાસ મારા હાથમાંથી પડી અને કઈ જગ્યા ઉપર ઊભો રહ્યો તમારે એ ગ્લાસ લાવીને મને આપવાનો છે ત્રણ વાર હું તમને ચાન્સ આપીશ ત્રણમાંથી જે સૌથી વધારે વાર એ ગ્લાસ લાવીને મારી પાસે આપશે એ થઈ જશે ક્વોલિફાઈડ પણ પૂનમ મેમને પ્રોમિસ આપ્યું હતું કે તમને કોઈ તકલીફ પડશે નહીં એટલા માટે આપણે તમારી આંખો બંધ કરી દઈશું આંખો ઉપર પાટો બાંધી દઈશું અને એ સંજોગમાં બંને ઇક્વલ ગ્રાઉન્ડ ઉપર આવી જશે અને હું કહીશ એ પછી તમારે ગ્લાસ લેવા દોડવાનું છે ઓકે સમજી ગયા હા તો શરૂ કરીએ બંધુઓ આપણો ક્વોલિફાઈંગ રાઉન્ડ સ્ટાર્ટ ધરતી ક્વોલિફાઈ થઈ ગયા છે ધરતી સાથે શરૂ કરીએ બંધુ આપણે નેસેસિટી રાઉન્ડ પણ એ પહેલા જાણી લઈએ નેસેસિટી રાઉન્ડ ના રૂલ્સ નેસેસિટી રાઉન્ડ આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે જેને જીતવા માટે તમારે બે પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે એલિમિનેશન થી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડ માં એન્ટર થવા માટે તમારે મિનિમમ એક સવાલનો સાચો જવાબ આપવો પડશે ચક્કરને જે તમારે ફીલ કરવું હતું એ એ ફીલ કરી લો અને આ સ્ટોપવોચ છે થેન્ક યુ સર ઓકે તો ફેરવી નાખો ચક્કર મારો અભ્યાસક્રમ તો સવાલ છે તમારો બ્રેઇન લિપિની શોધ કોણે કરી હતી ને તમારા ઓપ્શન્સ છે લ્યુક બ્રેલ
લિયોન બ્રેલ, લુઈસ બ્રેલ કે બ્લેસન બ્રેલ? લુઈસ બ્રેલ. લુઈસ બ્રેલ બિલકુલ સાચો જવાબ. 1000 રૂપિયાનું બોનસ મળી ગયું છે. હવે પૂરેપૂરા 2000 રૂપિયાનું બોનસ મળે છે કે નહીં એ જોઈએ. એના માટે ફરી એકવાર ફેરવી નાખો ચક્કર. સુન સાહેબા સુન. પકે પેડ પર પકા પપીતા, પકા પેડ યા પકા પપીતા, પકડે પેડ કો પકડે પિંકુ, પિંકુ પકડે પકા પપીતા. આમાં પેડ અને પપીતા બંને શબ્દ કેટલી કેટલી વાર હું બોલ્યો હતો? ત્રણ ત્રણ વાર, ચાર ચાર વાર, પાંચ પાંચ વાર કે છ છ વાર? ત્રણ ત્રણ વાર. ત્રણ ત્રણ વાર તમે જે જવાબ આપ્યો એ જવાબ બિલકુલ સાચો છે. અને બંધુઓ એમનું પૂરેપૂરા 2000 રૂપિયાનું બોનસ લાવવામાં આવે પ્લીઝ. શરૂ કરીએ હવે તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ. ધરતી, હું તમને આ ગોળો ફેરવવા માટે કહું એ પહેલાં, ઇફ યુ વિશ યુ કેન ફીલ ધીસ ગ્લોબ, તમે ફીલ કરી શકો છો તમારી ઈચ્છા હોય તો. આ અમારો ડેલી બોનસનો ગોળો છે કે જે અમે ફેરવવા માટે કહેતા હોઈએ છીએ. ઓકે, ફેરવી નાખો તો. સાત કા સાત બીજી ગેમ કઈ આવે છે એ જોઈએ. ફરી એકવાર ફેરવો. હા કે ના, સાત કા સાત અને હા કે ના. શરૂ કરીએ તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડ, પણ એ પહેલા બંધુઓ જાણી લઈએ કમ્ફર્ટ રાઉન્ડ ના રૂલ્સ. કમ્ફર્ટ રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ એક ગેમ જીતવી પડશે. જે વ્યક્તિને તમારે ઓળખવાના છે એમનું નામ આ છે. ઓકે, એન્ડ ધરતી, યોર ટાઈમ સ્ટાર્ટ્સ. સરદાર વલ્લભભાઈ પટેલ. કઈ વાંધો નહીં, બીજી હજુ એક તક છે તમારી પાસે. શરૂ કરીએ બંધુઓ કમ્ફર્ટ રાઉન્ડની સેકન્ડ ગેમ, સાત કા સાત. એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. મરચું. નેક્સ્ટ. માળા. નેક્સ્ટ. ચશ્મા. નેક્સ્ટ. મકાઈ. નેક્સ્ટ. ડુંગળી. કપ. રીંગણ. બોર. બંગડી. હા, ત્યાં છે, ત્યાં ત્યાં. કોબીજ. 1500 રૂપિયાનું બોનસ બંધુ એમનું લાવવામાં આવે પ્લીઝ. હવે આપણે અત્યારે જે ગેમ રમીશું એની અંદર તમારી આંખો પર આપણે પાટો બાંધીશું નહીં. તમારી આંખો ખુલ્લી અને છતાં પણ એ તમને ચેલેન્જ આપશે. તૈયાર છો ને ધરતી? હા હા. ગેમ એવી છે, પકડદાવની ગેમ તો બધા રમ્યા જ હશો. ઓકે, તો પકડદાવની ગેમ રમવાની છે. હા, તમે ખુલ્લી આંખે દોડશો અને એ તમને પકડશે. લેકિન કિંતુ પરંતુ બંધુ, પાછળ ઓડિયન્સને પણ બોલવાનું હોય છે તો કોઈ ન બોલે તો શું કરીએ બેન? હવે દુઃખ થયું મને, પણ હું કોને વ્યક્ત કરું? એનીવેઝ, આ ઝાંઝર તમારા પગમાં પહેરાવવામાં આવશે અને તમારે લંગડી કરવાની છે અને ભાગવાનું છે. એક મિનિટમાં જો તમારી લંગડી પડી ગઈ કે તમે પકડાઈ ગયા તો ધરતીને મળશે 5000 રૂપિયાનું બોનસ. અને જો લંગડી નહીં પડી અને એક મિનિટમાં જો ધરતી તમને પકડી નહીં શકે તો તમને મળશે 5000 રૂપિયાનું બોનસ. ઓકે, સમજી ગયા? તો શરૂ કરીએ બંધુઓ લક્ઝરી રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ લક્ઝરી રાઉન્ડના રૂલ્સ.
લક્ઝરી રાઉન્ડ આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. ધરતી એન્ડ પૂનમ, યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 એન્ડ ગો. બંધુઓ, જો તમારે ડેલી બોનસમાં ભાગ લેવો હોય તો લખી લો મારે ડિટેલ્સ. ડેલી બોનસમાં તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો BONUS બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ શહેરનું નામ લખી અમને મોકલી આપો 560 60 ઉપર.